ધોરણ 8 વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ એની અંદર ક્વેશ્ચન નંબર 2 ખાલી જગ્યા પૂરો. ક્વેશ્ચન નંબર 2 શું કીધું છે? તો કે ખાલી જગ્યા પૂરો. એમાં પેલું, સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. સૂક્ષ્મ જીવો કોની મદદથી જોઈ શકાય છે? તો કે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, ટેલિસ્કોપથી જોઈ શકાય ને? એ હા પાડો નહીં, સેનાથી જોઈ શકાય? માઇક્રોસ્કોપ, બરાબર છે. જે ઇલેક્ટ્રિક અને સાદું એવા બે માઇક્રોસ્કોપ આવે, તમે આગળ અભ્યાસ કરી ગયા હતા. ત્યારબાદ બીજું, સાયનોબેક્ટેરિયા વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધે સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. શું કીધું? તો કે સાયનોબેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયાને કહેવાય નીલ હરિત લીલ. સાયનોબેક્ટેરિયાને શું કહેવાય? નીલ હરિત લીલ. અને આ નીલ હરિત લીલ જે છે એ વાતાવરણમાંથી શેનું સ્થાપન કરે છે સીધે સીધું? તો કે નાઇટ્રોજનનું. શેનું સ્થાપન કરે? નાઇટ્રોજનનું. ત્યારબાદ આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. આલ્કોહોલ એટલે દારૂ, તો દારૂનું ઉત્પાદન કોની મદદથી કરવામાં આવે? તો કે ઈસ્ટની મદદથી. શેની મદદથી? ઈસ્ટ, બરાબર છે. ત્યારબાદ ચોથું, કોલેરા. કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો કે બેક્ટેરિયા. કોલેરા કોના દ્વારા થાય? બેક્ટેરિયા દ્વારા, બરાબર છે. ત્યારબાદ પાંચમું, ક્ષય ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે. તો જો ક્ષયની જગ્યાએ એવું પૂછી શકાય કે ટ્યુબરક્લોસિસ. શું પૂછી શકાય? ટ્યુબરક્લોસિસ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે, અથવા તો ક્ષય ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે. તો બંને માટે શું આવશે? બેક્ટેરિયા. શું કામ? તો કે ક્ષયનું બીજું નામ શું છે? ટ્યુબરક્યુલોસિસ, બરાબર છે. તેના પછી છઠ્ઠું, મેલેરિયા ખાલી જગ્યા નામના પ્રજીવ દ્વારા થતો રોગ છે. તો મેલેરિયા પ્લાઝ્મોડિયમ પ્રજીવ નામના પ્રજીવ દ્વારા થતો રોગ છે. કયા પ્રજીવ દ્વારા? તો કે પ્લાઝ્મોડિયમ, બરાબર છે. પ્લાઝ્મોડિયમ નામનું જે પ્રજીવ છે એના દ્વારા કયો રોગ થાય? તો કે મેલેરિયા. ત્યારબાદ સાતમું, ડોક્ટર એડવર્ડ જેનરે ખાલી જગ્યાના રોગ માટેની રસી શોધી હતી. તો કે ડોક્ટર એડવર્ડ જેનરે ખાલી જગ્યાના રોગની રસી શોધી હતી. તો કે શીતળા. શેની રસી શોધી હતી? શીતળા માટેની. ત્યારબાદ દૂધને સૂક્ષ્મ જીવો રહિત બનાવવાની પદ્ધતિ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે શોધી હતી. તો કે દૂધને સૂક્ષ્મ જીવો રહિત બનાવવાની પદ્ધતિ કોને આપી હતી? તો કે લુઈ પાસ્વર નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. કોને આપી હતી? લુઈ પાસ્વરે. ત્યારબાદ નવમું, ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. કયા બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવે? તો કે લેક્ટોબેસિલસ, બરાબર છે. ઘરે આપણે બધાને ખબર છે દૂધમાંથી દહીં બને, પણ કોના દ્વારા બને, કેવી રીતે બને? તો કે એ કોની મદદથી બને? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાથી. ત્યારબાદ દસમું, બ્રેડ કેક અને પેસ્ટ્રીજ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ખાલી જગ્યાનો ઉપયોગ આધારભૂત છે. શું કીધું? તો કે બ્રેડ કેક અને પેસ્ટ્રીજ બનાવવા માટે જે બેકિંગ છે, બરાબર છે, જેને આપણે બેકરી કહીએ છીએ, તો આ બેકરીના ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય છે? ઈસ્ટનો, જે આધારભૂત ઉપયોગ છે. ત્યારબાદ આથોણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. હવે આથોણ એટલે શું? તો કે તમે જે કાંઈ આથો લાવો છો કોઈ પણ વસ્તુમાં, પછી એ ઢોકળા હોય, ઇડલી હોય, બરાબર છે, તો એનું મિશ્રણ કરો અને એમાં શું લઈ આવો? આથો લઈ આવો. અને આ આથોણની ક્રિયા ત્યારે થાય છે, તો આથોણની ક્રિયા દરમિયાન તેમાંથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. CO2 એટલે કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. અહીંયા સુધી ક્લિયર? હવે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. શું કીધું? નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે. એમાં પેલું, કયા રોગનો ફેલાવો એનોફિલિસ મચ્છરની માદા કરે છે? કયા રોગનો ફેલાવો એનોફિલિસ મચ્છર કરે? તો કે મેલેરિયા. કયો રોગ ફેલાવે મેલેરિયા? તો કે એનોફિલિસ મચ્છર, બરાબર છે. ત્યારબાદ ક્ષય રોગ બીજા કયા નામે ઓળખાય છે? મેં તમને હમણાં આગળ કીધું હતું ને કે ક્ષય રોગ કયા નામે ઓળખાય? તો કે ટ્યુબરક્યુલોસિસ. કયા નામથી ઓળખાય છે? ટ્યુબરક્યુલોસિસ નામના. પછી બેસેલિસ અને
બેસેલિસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? તો કે આ બેક્ટેરિયું જે છે, બરાબર છે, તો કે બેસિલસ એન્થ્રેસિસ. દરેક યાદ રહેવા જોઈએ નામ. બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? તો કે રોબર્ટ કોસે. કોને કરી હતી? રોબર્ટ કોસે. નામ યાદ રહેશે કે નહીં રે? ત્યારબાદ એના પછી પાવડી કે સ્લીપર જેવા આકારનું પ્રજીવ, પાવડી કે સ્લીપર એટલે કે ચંપલ આકારનું પ્રજીવ કયું હોય? તો કે પેરામીશિયમ, બરાબર છે. ત્યારબાદ અનિયમિત આકારનું પ્રજીવ, અનિયમિત આકારનું પ્રજીવ પૂછવામાં આવે એટલે તરત કયો નામ યાદ આવી જાય? તો કે અમીબા. શું નામ યાદ આવે? અમીબા. ત્યારબાદ દૂધને યોગ્ય તાપમાને ગરમ કરી સૂક્ષ્મ જીવો રહિત બનાવવાની પદ્ધતિને શું કહે છે? તો કે પેસ્ચ્યુરાઇઝેશન. કઈ પદ્ધતિ કહેવાય? પેસ્ચ્યુરાઇઝેશન. આપણે દૂધને જો યોગ્ય તાપમાને ગરમ કરી અને પછી શું કરવાનું? જો ગરમ કરી લીધા પછી એની અંદર જે સૂક્ષ્મ જીવો હોય એ શું થઈ જાય? તો કે નાશ પામે. અને નાશ પામી ગયા પછી જેનો આપણે સંગ્રહ કરી શકીએ, તો આવી પદ્ધતિ કરેલી હોય તો આવી પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? તો કે પેસ્ચ્યુરાઇઝેશન, બરાબર છે. ત્યારબાદ ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? ડેન્ગ્યુ કોણ ફેલાવે? તો કે એડિસ મચ્છર. ડેન્ગ્યુ કયું મચ્છર ફેલાવે છે? એડિસ. સ્પાઇરોગાયરા શું છે? તો કે સ્પાઇરોગાયરા લીલ છે. શું છે? લીલ. અહીંયા સુધી ક્લિયર? ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા? જો ખરું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો. એમાં પહેલું, ઓરી વાયરસથી થતો રોગ છે. ઓરી વાયરસથી થતો રોગ છે, સાચું કે ખોટું? તો કે સાચું. એસ્પરજિલસ એ પ્રજીવ છે? તો કે નહીં. તો શું આવશે? ખોટું. ઈસ્ટ બહુકોષી ફૂગ છે? ખોટું. ઈસ્ટ કેવી ફૂગ હોય? બહુકોષી હોય? તો કે નહીં. પછી ચોથું, લેક્ટોબેસિલસ રોગકારક બેક્ટેરિયા છે? હવે જો લેક્ટોબેસિલસ એ રોગકારક બેક્ટેરિયા છે, છે આપેલું વિધાન કેવું આવશે? ખોટું, બરાબર છે. એના પછી ઘઉંનો રસ્ટ બેક્ટેરિયા દ્વારા થાય છે? ઘઉંનો રસ્ટ પાવડર બેક્ટેરિયા દ્વારા થાય છે? તો કે નહીં. તો આપેલું વિધાન ખોટું. સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે? તો આપેલું વિધાન સાચું. શું કામ? તો કે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ આપણે અટકાવવી હોય તો એના માટે કોણ ઉપયોગી છે? મીઠું અને ખાદ્ય તેલ. અહીં સુધી ક્લિયર? તો ચાલો હવે પાછળના પેજ ઉપર આવી જાઓ. પેજ નંબર 19. પેજ નંબર 19 પર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ક્વેશ્ચન નંબર 5, એમાં પહેલું, સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ ક્યાં ક્યાં છે? સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ ક્યાં ક્યાં છે? તો એમાં પહેલું, બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. આ ચારે ચાર જે છે એ શું છે? તો કે સૂક્ષ્મ જીવોનો સમૂહ છે. શું છે? સૂક્ષ્મ જીવોનો સમૂહ. ત્યારબાદ બીજું, વાયરસથી થતા રોગોના ચાર નામ આપો. કે વાયરસ દ્વારા થતા હોય એવા ચાર રોગ ક્યાં ક્યાં? તો કે એક શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, હડકવા, કમળો, પોલિયો, ઓરી, અછબડા. તમને કેટલા લખવાના કીધા? તો કે માત્ર ચાર. તો આજે કઈ આપેલા છે? આઠે આઠ. તો આઠ માંથી તમે કોઈ પણ ચાર લખી શકો. તમને એમ થાય કે સર કોરોના ઈ વાયરસથી જ થાય છે, પણ આપણે આની અંદર કોરોનાનો ઉલ્લેખ કરવાનો નથી કરવાનો ને, બરાબર છે. ત્યારબાદ ત્રીજું, બેક્ટેરિયાથી થતા રોગોના ચાર નામ. બેક્ટેરિયા દ્વારા ક્યાં ક્યાં રોગ થાય છે? કેવા પ્રકારના રોગ થાય છે? તો કે એક થાય કોલેરા, થાય ક્ષય, ટાઇફોઇડ, ન્યુમોનિયા, પ્લેગ, ડિપ્થેરિયા અને એન્થ્રેક્સ, બરાબર છે. ફરીથી, કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, ન્યુમોનિયા, પ્લેગ, ડિપ્થેરિયા અને એન્થ્રેક્સ જે બેક્ટેરિયાથી થતા રોગ છે. ત્યારબાદ પ્રજીવથી થતા રોગોના નામ. પ્રજીવથી ક્યાં રોગ થાય છે? તો કે મરડો અને મેલેરિયા. પ્રજીવથી ક્યાં રોગ થાય? મરડો અને મેલેરિયા, બરાબર છે. એના પછી પ્રજીવોના ત્રણ નામ. શું કીધું? પ્રજીવોના ત્રણ નામ. તો પહેલું, પ્રજીવનું પહેલું નામ છે અમીબા, બીજું પેરામીશિયમ અને ત્રીજું પ્લાઝ્મોડિયમ. આ ત્રણે ત્રણ શું છે? તો કે પ્રજીવ છે. શું છે? પ્રજીવ. ત્યારબાદ ફૂગના ત્રણ નામ. ફૂગના ત્રણ નામ કીધા હોય તો પહેલું મશરૂમ, ઈસ્ટ, મ્યુકર,
પેનિસિલિયમ થઈ ગયા, વધી ગયા ને એક. શું આવશે તો કે મશરૂમ, ઈસ્ટ, મ્યુકર અને પેલિસિલિયમમાં શું છે ત્રણેય? ચારે ચાર તો કે ફૂગ છે. ત્યારબાદ સાતમું, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે? એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે તો કે બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. એન્ટીબાયોટિક્સ એટલે કે દવાઓ, બરાબર છે? આપણા શરીરની અંદર જે એન્ટીબાયોટિક દવાઓ નાખવામાં આવે છે ને, કોઈ રોગ થયો હોય, તાવ, શરદી, ઉધરસ, તો એની સામે એન્ટીબાયોટિક્સ આપવામાં આવે અને આવી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શેમાંથી કરવામાં આવે તો કે બેક્ટેરિયા અને ફૂગમાંથી, બરાબર છે? પછી આઠમું, ચાર એન્ટીબાયોટિક્સના નામ જણાવો. ચાર એન્ટીબાયોટિક્સ એટલે કે ચાર એવી દવાઓના નામ જણાવો કે જે એન્ટીબાયોટિક હોય આપણા શરીરને રોગ સામે રક્ષણ આપતી હોય. તો એક છે પેનિસિલિન, બીજું સ્ટ્રેપ્ટોમાઇસિન, ત્રીજું ટેટ્રાસાયક્લિન અને ચોથું એરિથ્રોમાઇસિન, બરાબર છે? તો આ ચારે ચાર જે છે શું છે તો કે એન્ટીબાયોટિક્સ, બરાબર છે? હવે ઢોરને થતા બે રોગોના નામ, તો એ ઢોરને થતા રોગોના નામ તમારે ગોતીને મને કહેવાનું છે કે ઢોરને કયો રોગ થઈ શકે અથવા તો કેવા કેવા પ્રકારના રોગ થતા હોય, બરાબર છે? ત્યારબાદ દસમું, ફૂડ પોઈઝનિંગ તમે નામ સાંભળેલું હશે, જે ખોરાક વિષાક્તન થાય છે, કે વિષાક્ત ખોરાક હોય એને કહેવાય ફૂડ પોઈઝનિંગ. તો આ કેવી રીતે થાય? તો કે ફૂડ પોઈઝનિંગ છે અથવા તો ખોરાક વિષાક્ત થવાની જે ક્રિયા છે એ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલો ખોરાક ખાવાથી થાય. જે ખોરાક સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવી ગયો હોય, બગડી ગયો હોય અથવા તો ન ખાવા લાયક ખોરાક હોય, તો આવો ખોરાક આપણે ગ્રહણ કરીએ તો એના દ્વારા શું થાય? તો કે ફૂડ પોઈઝનિંગ થાય છે. અહીંયા સુધી ક્લિયર? ત્યારબાદ તો કે રાસાયણિક જાળવણીકારક પદાર્થોના બે નામ આપો, જેને કહેશું આપણે પ્રિઝર્વેટિવ્સ. તો બે પ્રિઝર્વેટિવ્સના નામ શું છે? તો કે એક સોડિયમ બેન્ઝોએટ અને બીજું સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ. બે પ્રિઝર્વેટિવ ક્યાં ક્યાં? જે જાળવણીકારક પદાર્થો કહીએ છીએ, તો કે એક સોડિયમ બેન્ઝોએટ અને બીજું સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ, બરાબર છે? ત્યારબાદ ચેપી રોગ કોને કહે છે? ચેપી રોગ કોને કહેવાય? તો કે જે રોગો એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વચ્છ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહે છે. જો કોઈને તબિયત સારી ન હોય અને એ વ્યક્તિના સંપર્કમાં આપણે આવીએ, બરાબર છે, અને આપણને જે રોગ થાય તો એને કહેવાય ચેપી રોગ, બરાબર છે? અને અત્યારે ચેપી રોગનું સારામાં સારું ઉદાહરણ હોય તો એ છે કોરોના. એક વ્યક્તિને જો કોરોના હોય અને એના સંપર્કમાં આપણે આવીએ અને એ રોગ આપણને થાય તો એવા રોગને કહેવાય ચેપી રોગ. સમજાઈ ગયો? એટલા માટે જ કીધું છે કે જે રોગ એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વચ્છ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય તેને ચેપી રોગ કહે છે. ત્યારબાદ વ્યાખ્યા આપો, એમાં પેલું છે આથવણ. આથવણ એટલે શું? આથવણ કોને કહેવાય? તો કે ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? આથવણ કહે છે. ત્યારબાદ બીજું, પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો કે દૂધને 70°C તાપમાને, દૂધને કેટલા સેલ્સિયસ તાપમાને? 70°C તાપમાને 15-30 સેકન્ડ માટે ગરમ કરી, માત્ર કેટલી સેકન્ડ માટે ગરમ કરવાનું છે? 15-30 સેકન્ડ માટે ગરમ કરી અને તરત જ ઠંડુ કરી તેનો સંગ્રહ કરવાની પદ્ધતિને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. કોઈ પણ દૂધ હોય એને 70°C તાપમાને ગરમ કરો, પછી 15-30 સેકન્ડ સુધી ગરમ કરી અને ઠંડુ પાડવાની જે ક્રિયા છે, અને ઠંડુ પડ્યા પછી તમે એનો સંગ્રહ કરો, તો આવી પદ્ધતિને શું કહેવાય? તો કે પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. અહીંયા સુધી ક્લિયર? તો ચાલો હવે પેજ નંબર 20 પર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, સૂક્ષ્મજીવો વ્યાપારી ઉપયોગ જણાવો. સૂક્ષ્મજીવોનો કેવો ઉપયોગ જણાવવાનો? વ્યાપારી, બરાબર છે? કે ધંધાકીય ઉપયોગ જે છે એની અંદર સૂક્ષ્મજીવ ઉપયોગી છે. તો કઈ રીતે? તો મેં પહેલું જોઈએ કે સૂક્ષ્મજીવો દહીં, ચીજ, પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં ઉપયોગી છે. સૂક્ષ્મજીવો ક્યાં ઉપયોગી થાય સૌ પ્રથમ? તો કે દહીં, ચીજ અને પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં. બીજું
તો કે બ્રેડ કેક પેસ્ટ્રીજ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. તો બી સ્ટેક પ્રકારનું શું છે? તો કે સૂક્ષ્મ જીવત છે જેનો ઉપયોગ ક્યાં થાય? તો કે બ્રેડ કેક અને પેસ્ટ્રીજ બનાવવા. આલ્કોહોલ, દારૂ અને વિનેગર ના મોટા પાયા પરના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. જો આલ્કોહોલ બનાવવો હોય, દારૂ બનાવવો હોય, વિનેગરને કહેવાય એસિટિક એસિડ. શું કહેવાય વિનેગરને? એસિટિક એસિડ. તો એના મોટા પાયાના પરના ઉત્પાદન જે છે એ સૂક્ષ્મ જીવોના મદદથી કરવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર? ત્યારબાદ બીજું, સૂક્ષ્મ જીવોના ઔષધીય ઉપયોગ જણાવો. પેલા ઉપયોગ જે જોયો તો એ કયો હતો? તો કે વ્યાપારી. હવે બીજો, સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ. તો ઔષધીય ઉપયોગની અંદર જોવો કે વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવ નું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સ નું ઉત્પાદન કરવામાં આવે છે. જે વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવ હોય એનું સંવર્ધન કરવામાં આવે અને એને શું બનાવવામાં આવે છે? તો કે એન્ટીબાયોટિક્સ નું ઉત્પાદન કરવામાં આવે છે. અને આવા એન્ટીબાયોટિક્સ રોગકારક સૂક્ષ્મ જીવોનો નાશ કરી અને તેમની વૃદ્ધિ અટકાવે છે. જો તમને એન્ટીબાયોટિક્સ લીધેલી હોય તો એ શું કરે? રોગ સામે રક્ષણ આપે, એટલે કે રોગકારક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરવા દે નહીં અને એનો નાશ કરી અને એની વૃદ્ધિ અટકાવે. અને આ રીતે રોગના ઉપચારમાં એન્ટીબાયોટિક્સ વપરાય છે. આવા રોગની અંદર શું થાય? તો કે એન્ટીબાયોટિક્સ વપરાય અને રોગોને થતા અટકાવવા રસીનો ઉપયોગ થાય છે. રોગોને જો થતો અટકાવવો હોય તો શેનો ઉપયોગ કરવો પડે? રસીનો. અને રસી બનાવવામાં પણ કોનો ઉપયોગ થાય? તો કે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. બરાબર છે? અહીંયા સુધી ક્લિયર? ત્યારબાદ ત્રીજું, રસી કેવી રીતે રોગ થતો અટકાવવામાં મદદરૂપ થાય છે? રસી જે છે એ કોઈ પણ પ્રકારનો રોગ થતો હોય તો એને અટકાવવામાં કઈ રીતે મદદરૂપ થાય? તો કે રસી દ્વારા મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મ જીવોને રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે. બરાબર છે? આપણે પોલિયોની રસી બધાને ખબર છે કે લેવામાં આવે છે, પોલિયોની રસી બધાને આપવામાં આવે છે ને. તો એ પોલિયોની રસી કેવી હોય? તો કે મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મ જીવો હોય. એમાં શું હોય? મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મ જીવો જે રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે. અને રસીમાં જે તે રોગોના નિષ્ક્રિય અવસ્થામાં રોગકારક સૂક્ષ્મ જીવો હોય. જો પોલિયોની રસી લેતા હોય તો પોલિયોના રોગના નિષ્ક્રિય અવસ્થાના સૂક્ષ્મ જીવો હોય. બરાબર છે? જો બીજી પ્રકારની રસી લેતા હોય તો એ રસીના શું હોય? તો કે રોગકારક સૂક્ષ્મ જીવો. અને ત્યારે શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને શું કરે? આપણા શરીરની અંદર રહેલા કોષો જે છે એની સામે લડત આપવા, લડવા માટે શું કરે? એન્ટીબોડી ઉત્પન્ન કરે અને રસીઓના રોગકારકોને નષ્ટ કરે. બરાબર છે? અને આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. અને આવા એન્ટીબોડી જે છે આપણા શરીરની અંદર હંમેશા માટે બનેલા રહે. બરાબર છે? અને ભવિષ્યમાં આ રોગકારકો શરીરમાં દાખલ થાય છે. ભવિષ્યમાં આ રોગકારકો શરીરની અંદર શું થઈ જાય છે? દાખલ થાય અને તેની સામે બચાવ કરે છે અને તે રોગ થતા અટકાવે છે. અહીંયા સુધી ક્લિયર? તો આપણે વાત કરી શેની? તો કે રસી કેવી રીતે રોગ થતો અટકાવવામાં મદદરૂપ થાય છે. તો આજ માટે આપણે આટલું રાખીએ. બરાબર છે? અને હોમવર્કની અંદર આજે કરાવેલું જે કાંઈ છે એકવાર લખવાનું અને પાકું કરવાનું. બરાબર છે? તો આજ માટે અહીંયા સુધી રાખીએ. બરાબર છે? ધન્યવાદ.